ગૃહ મંત્રાલયના આદેશ બાદ પણ બંધ કરવામાં આવેલી ચેકપોસ્ટ ફરી શરૂ કરવા માટે થનગની રહેલી પોલીસ આજે ફરી એકવાર થરાદની ખોડા ચેકપોસ્ટ નજીકથી 168 વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત રકમ છે 39,240 થાય છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીઓ સાથે 1,00,000ની કિંમતની એસ્ટીમ કંપનીની કાર પણ ઝડપી પાડી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલા શખ્સોમાં અમદાવાદના ખોડાસર ગામના સંજય ચૌહાણ અને સાંચોના દિનેશ મેઘવાળાને ઝડપી પાડ્યો છે. તો આ તરફ સુઈગામ નજીક આવેલા મોરવાડા 4 રસ્તા નજીક વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કારે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. આ કારમાં 1,240 નંગ વિદેશી દારૂ અને 1 પિસ્તોલ સહિત 3 જીવતા કારતૂસ મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 3,39,000 થાય છે. આ ઘટનાને પગલે ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો છે, જ્યારે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે લઈ શસ્ત્ર અધિનિયમ અને પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.